મહાશિવરાત્રીના પાવન દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતના સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભાવિ ભક્તોની ભીડ ઉમટી હતી. સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર સાથે મહામૃત્યુંજય યજ્ઞ સહિતની પૂજાવિધિ કરવામાં આવી હતી. ભગવાન સોમનાથ પ્રભાસ પાટણની નગર ચર્ચાએ નીકળ્યા ત્યારે આ પાલખી યાત્રાનું સમાજના આગેવાનો અને સ્થાનિક ભાવિકોએ સ્વાગત કર્યું હતું. પાલખી યાત્રાના રૂટ ઉપર પુષ્પવૃષ્ટિ કરાઈ ત્યારે માર્ગો વેદ મંત્રો સાથે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. મારું નામ કૌશિકગીરી ગોસ્વામી, અમરેલી જિલ્લો સાવરકુંડલા ગામથી આવું છું અને અહીંયા આગળ દર વર્ષે શિવરાત્રિની અંદર લગભગ અમે બે દિવસ સતત સેવાની અંદર હોય છે, તેમજ રાત્રે ભજન કીર્તનનો પણ કાર્યક્રમ હોય છે અને સાવરકુંડલાની અંદર શિવ દરબાર આશ્રમથી પરમ પૂજ્ય શ્રી ઉષા મૈયા દ્વારા અહીંયા ખૂબ સરસ મજાનો ભંડારો થાય છે અને જેની અંદર ભક્તોને ભોજન પ્રસાદ છે એ ગ્રહણ કરવામાં અમે સેવા કરીએ છીએ અને જેથી દાદા સોમનાથ દાદાની અતિશય આશીર્વાદની અનુભૂતિ અમને થાય છે. અમે ગઈકાલથી જ અહીંયા આગળ સાંજના સમયથી સેવાની અંદર આવી ગયા છીએ અને તેમજ રાત્રે અમારા ગ્રુપ દ્વારા અહીંયા સુંદર ભજન કીર્તન શિવધૂનનો કાર્યક્રમ તેમજ હનુમાન ચાલીસાના પાઠનો કાર્યક્રમ હતો અને તેમજ કાલે અને આજે પણ અત્યારે પણ દર્શન કરવા જઈ રહ્યા છીએ અને તેમજ આજે સાંજ સુધી અહીંયા આગળ તેમની સેવાની અંદર રહેશું અને રાત્રિના દર્શન કરીને શિવ પૂજાનો લાભ લેશું. જય સોમનાથ. મહાશિવરાત્રિના પવિત્ર દિવસે દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં જ્યારે ભગવાન સોમનાથના દર્શનાર્થે યાત્રિકો પધારતા હોય ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ માટે ખાસ શિવરાત્રિએ વિશેષ સુવિધાઓ કરવામાં આવી છે. ખાસ કરીને મંદિર છે સતત 42 કલાક સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. વિશેષ બિલ્વ પૂજા કે જે માત્ર 25 રૂપિયામાં કોઈપણ યાત્રિક ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઈન નોંધાવી શકે અને એની પૂજા થાય અને ઘરે બેઠાને પ્રસાદ મળે એની પણ વ્યવસ્થા ટ્રસ્ટે કરી છે. ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ somnath.org પરથી યાત્રિકો પોતાની પૂજા ડોનેશન આ પાવન પર્વે ખાસ વિશેષ નોંધાવી શકશે. ખાસ કરીને આ વખતે આવતા દર્શનાર્થે આવતા સિનિયર સિટીઝન માટે પણ ત્યાં વિશેષ ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મંદિરમાં 4 પ્રહરની પૂજા આરતીના લોકો દર્શન કરી શકે, લોકો સતત ચાલતા રહીને દર્શન કરી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ અને નગર સેવા સદનની સાથે સંકલન કરી અને યાત્રિકોને સારી રીતે મહાશિવરાત્રિએ દર્શન થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય અને સતત 42 કલાક મંદિર ખુલ્લું રહેતું હોય ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમવાર જયતુ સોમનાથ એટલે સોમનાથના ઇતિહાસને ઉજાગર કરતી નૃત્ય નાટિકા પણ કરવામાં આવશે, જે 3 કલાકની આ નૃત્ય નાટિકા ચોપાટી પરના ગ્રાઉન્ડ ઉપર યોજવામાં આવશે અને ત્યારબાદ જિજ્ઞેશ કવિરાજનો લોક ડાયરાનો કાર્યક્રમ પણ છે. આજે રાત્રે સતત લોકો ભગવાન સોમનાથજીના દર્શન કરી શકે એટલે 42 કલાક સુધી આ દર્શન ચાલુ રહેશે. એ સિવાય પણ લોકો પૂજાવિધિ નોંધાવી શકે, પોતે પ્રસાદ લઈ શકે એ માટેના વિશેષ કાઉન્ટરો, ક્લોક રૂમ, શો હાઉસ આ બધાની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ કરીને લોકો ડિજિટલ પેમેન્ટ કરી શકે એ માટે એક ડિજિટલ કાઉન્ટર પણ મંદિર બહારના પરિસરમાં મૂકવામાં આવ્યું છે, જ્યાંથી લોકો QR કોડ અને UPI તેમજ કાર્ડના માધ્યમથી પણ પેમેન્ટ કરી અને પૂજાવિધિને ડોનેશન લખાવી શકશે. જય સોમનાથ. જય સોમનાથ. મારું નામ મુકેશ તોલેરા. હું વેરાવળ શહેરની અંદર ઘણી મોટી સંખ્યાની અંદર અમે ચાલીને વેરાવળથી સોમનાથ, સોમનાથ દાદા માં આજે મહાશિવરાત્રિને પવિત્ર તહેવાર હોવાના નાતે અમે સોમનાથ દાદાના સાજીના દર્શન કરવાનો લાભ લેવા આવ્યા છે. આ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી તેમ કાશીની ગોળે કોરિડોર બનાવ્યું છે એમ વેરાવળ સોમનાથ દાદાની સાઉથ ઇન્ડિયાની અંદર કોરિડોર બનાવવા માટે અનેક સુવિધાઓની હારમાળાની પતલાવટ કરી રહ્યા છે. ત્યારે આજે ખુશીની લાગણી સાથે હું એક મહત્ત્વની આનંદિત ને અયોધ્યાની અંદર શ્રી રામ જન્મની મંદિર બનાવ્યું એવી રીતે સોમનાથ દાદાની અંદર એવો મોટો જબરો વિકાસ કરે એવી સોમનાથ દાદા પાસે હું પ્રાર્થના કરવા આવ્યો છું.
પ્રાર્થના માટે હું એટલી પ્રાર્થના કરું છું કે નરેન્દ્રભાઈને 400+ થાય એવી શુભકામના માટે આજે સોમનાથ દાદાને શીશ ઝુકાવી ને હું મારી માગણી માટે સંતોષ માટે હું જય સોમનાથ. મેરા નામ આનંદ ગર્ગ હૈ, મેં પુણે સે આયા હું ઓર હમ હમારે હમ ટૂર ટૂર સે આયે હૈ, સ્કાઈ ટૂર્સ હમારે ટૂર કા નામ હૈ. ઉનકે સંચાલક હૈ નિધિ સુરાણા ઓર હા. અબ મહાશિવરાત્રિ કે પર્વ પે આપ સભી ભાઈ બંધુઓ કો સબકો બહોત બહોત શુભકામનાએ. ઓર સબસે પહેલે મેં યે કહેના ચાહતા હું કે હમને સોમનાથ જી કે દર્શન કિયે હૈ ઓર વો સબ વો એક નંબર કા જ્યોતિર્લિંગ હૈ. ઇસકે લિયે હમ હમ મતલબ અપને આપકો બહોત ધન્ય સમજતે હૈ ઓર મુજે એસી આશા હૈ કે યે સબ જો કાર્ય આપ લોગ કર રહે હૈ વો મોદીજી ને ઇતના ઉડે કર લિયા, ઇતના આગા લિયા હૈ કે હમ યે ચાહતે હૈ કે આગે હિન્દુત્વ કી કિસ તરહ સે રક્ષા હો સકતી હૈ. યે સબસે બહોત હી સોચને વાલી બાત હૈ. ઇસલિયે હિન્દુત્વ કી રક્ષા કે લિયે મોદીજી જો ભી કર રહે હૈ ઉસમેં આપ સબ લોગો કો પૂરી જનતા કો પૂરે ભારતવર્ષ કો ઉસકે લિયે સહયોગ દેના હૈ. ભારત માતા કી, ભારત માતા કી. જય સોમનાથ બાબા.